દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે રાજ્યના મુખ્યમંત્રી તેમના સહપરિવાર સાથે દર્શનાર્થે આવી મંદિરમાં જલાભિષેક અને પૂજા અર્ચના કરી મહાદેવજીના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી. સોમનાથ મહાદેવ મંદિરના દર્શનાર્થે આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વેરાવળ ખાતે નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા ₹5 કરોડના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સ્વિમિંગ પુલનું લોકાર્પણ કર્યું હતું. નમસ્કાર સર, લોકસભાની ચૂંટણીની વિજય પછી આપ પ્રથમ વખત સોમનાથ આવ્યા છો. એક વાત છે કે સર, જ્યારે પણ ભાજપ કોઈ મોટું અભિયાન છેડે છે ત્યારે સોમનાથના આશીર્વાદ અચૂક લે છે અને જીત પછી આવે છે, તમારી લાગણી છે? ભારતની સંસ્કૃતિ પરંપરા અને જે રીતે સોમનાથનું મહત્વ, સ્વાભાવિક છે કે કોઈપણ ભારતીય જનતા પાર્ટીની શરૂઆત કાર્યક્રમોની એમાં સોમનાથનું મહત્વ રહ્યું છે. સોમનાથ દાદાના આશીર્વાદ પણ રહ્યા છે. સોમનાથ દાદાની કૃપાથી દરેક બાબતોમાં આગળ વધીને સફળતા પ્રાપ્ત કરીએ છીએ. આજે પણ ઐતિહાસિક જીત પછી પ્રથમ વખત આવવાનું થયું છે. દાદાને માથું નમાવીને પ્રાર્થના કરી છે કે 5 વર્ષ પ્રજાએ જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે એ વિશ્વાસ જળવાઈ રહે, પ્રજાની અપેક્ષા આકાંક્ષા સપનાઓ સાકાર બને અને આપણી જે સંસ્કૃતિ પરંપરા અને ભારતની જે ઇતિહાસ એ વધુ ઉજ્જવળ બને એ માટે દાદા હંમેશા કૃપા કરે. સર, 1000 કિલોમીટર દૂર જે લો પ્રેશર સર્જાયું છે અરબી સમુદ્રની અંદર, ગુજરાતવાસીઓને તમે શું સાંત્વના આપશો? લો પ્રેશરથી સૌરાષ્ટ્રના સાગરકાંઠા ઉપર વાવાઝોડાની પણ શક્યતા છે અને અસહ્ય ગરમી ઘણા દિવસથી આપણે બધા અનુભવીએ છીએ. મને એમ લાગે છે કે કેરળમાં ચોમાસાનું શરૂઆત થઈ ગઈ છે. આગાહી પણ છે આવનારા દિવસોમાં કે વાવાઝોડું આવે. ખાસ કરીને આજે ખારવા સમાજના સમૂહ લગ્નમાં હું આવ્યો છું ત્યારે કોઈ ખલાસી દરિયામાં હમણાં થોડા દિવસ ન જાય, હોય પણ સલામત સ્થળે આવી જાય અને તંત્ર પણ આ વ્યવસ્થાઓ બનાવીને કોઈપણ જાતનું નુકસાન ન થાય એ દિશામાં તંત્ર કાર્યરત બને અને એક લો પ્રેશરને કારણે જે વાવાઝોડાની શક્યતા છે એની સામે આપણે જીત જીલી શકીએ. સાહેબ, રમતગમતને પ્રોત્સાહન આપવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા, આજે આપ જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છો એ વિશે શું સંદેશ આપશો? વેરાવળ સોમનાથ મ્યુનિસિપાલિટીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે રસ્તા ગટર લાઇટ પાણીની સાથે લોકોની સુખાકારીમાં આજથી સ્વિમિંગ પુલ અને સ્ટેડિયમ એનું લોકાર્પણ થઈ રહ્યું છે. વેરાવળ સોમનાથના યુવાનો આનો વધુ ને વધુ લાભ લઈ અને શારીરિક માનસિક રીતે ખડતલ બને એ ઉપયોગ કરે એવી શુભકામનાઓ.